કેશોદના એક પક્ષી પ્રેમીના ઘરે અસંખ્ય પક્ષીઓ છેલ્લા 18 વર્ષથી ચણવા માટે આવે છે. જે પક્ષી પ્રેમી દર વર્ષે 1.5 લાખ રૂપિયાની મગફળીના દાણા સહિત પક્ષીઓને ખવડાવે છે. તો આવો જોઈએ એક વિશેષ અહેવાલ, પક્ષી પ્રેમી શું છે. કેશોદના ગોકુલ ગૃહ ઉદ્યોગ ધરાવતા હસમુખભાઈ ડોબરિયા જેવો પક્ષીઓ પ્રત્યે અનહદ પ્રેમ ધરાવે છે. જેમના ઘરે પક્ષીઓ માટેની સ્પેશિયલ બાલ્કની બનાવવામાં આવી છે અને જેનું ચણ માનેટનું પાંજરું બનાવવામાં આવ્યું છે, જેથી પક્ષીઓને ખવડાવવા સમયે કોઈ બિલાડી જેવું શિકારી આ પક્ષીઓનો શિકાર ન કરે તે માટે પાંજરું બનાવાયું છે. આ પાંજરામાં બાજરાના ડૂડાથી લાઇનસર ગોઠવણ કરી કોઈ પણ પક્ષી ખોરાક માટે ઝટાઝટ ન કરે અને ડૂડા લાઇનસર ગોઠવવામાં આવે છે. અને છેલ્લા 18 વર્ષથી આ પક્ષી પ્રેમી દર વર્ષે 1.5 લાખ રૂપિયાના બાજરાના ડૂડા ખરીદ કરે છે તથા મગફળીના દાણાની પણ ખરીદી કરી આ પક્ષીઓને ચણ ચડાવે છે. તેમાં 3000 થી વધારે પોપટ તેમજ 5000 જેટલા ચકલા કબૂતર તેમજ અન્ય પક્ષીઓ મળીને રોજ 10000 કરતા પણ વધારે પક્ષી અહીં ચણ ચડવા આવે છે. મારું નામ હર્ષુખભાઈ ગોવિંદભાઈ ડોબરિયા છે અને મારે જૂનાગઢ જિલ્લાનું કેશોદ ગામ છે. અને જે આ પોપટ ખાય છે ને, એ હું આજ 17 વર્ષથી અમારે ત્યાં ખાય છે. અને પેલા વેલા મારે 2000 સાલમાં એક્સિડન્ટ થયું અને મારો મિત્ર ડુંડા લઈને આવ્યો, જે પોંક આપણે પાડીએ એમ, તો એ મેં બાંધ્યા અને 2 પોપટ આવ્યા ને 5 આવ્યા ને 25 આવ્યા ને એમ કરતા કરતા વધતા ગયા. અને જે પેલા હું 2000 ના ડુંડા લેતો, પછી 5 ના લીધા, પછી 10 ના લીધા, અને અત્યારે હાલની તકે આજની તારીખમાં 1,08,000 ના ડુંડા લીધા. અને અત્યારે 3500 થી 4000 પોપટ ને 500 સકલા આવે છે. અને હું કોઈ પણ મદદ લીધા વગર મારી કમાણીના જ, મારી 10 વીઘાની જમીન છે, હું 17 વર્ષથી આ પક્ષીને ખવડાવું. અને મારી જે થોડી ઘણી કમાણી થાય એમાંથી હું આ થાય ખવડાવું. અને કોઈના પૈસા વગર, કોઈ પણ ના પૈસો નહીં લેવાનો અને ખવડાવવાના. અને સવારમાં 6:30 વાગે પોપટ આવે ને 6:15 વાગે સકલાવે, નો નિયમ એ તોડતા નથી. 1 મિનિટ જ આગા પાછું થાય, બાકી કોઈ ફેરફાર એનો થતો નથી. અને આ દ્રશ્ય જો આપણા વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર મોદી જો કદાચ જોઈ ગયા હોય તો એ કેમ બોલે કે ભાઈઓ ઓર બહેનો, હમારા ગુજરાત મહાન હૈ ઇસલિયે હમારા કેશોદ ભી મહાન હૈ. અને દરેક તાલુકા મે જો એસા હી કેશોદ જેસા ચલતા હૈ તો હમારા ગુજરાત બડા મહાન હો જાયેગા અને એસી પ્રવૃત્તિ ચાલુ હો જાયેગી. બ્યુરો રિપોર્ટ, કેશોદ. વાઘોડિયા તાલુકાની હદમાંથી વિદેશી દારૂ કુલ રૂપિયા 3,21,600 ના મુદ્દામાલ સાથે 2 આરોપીઓની પોલીસે ઝડપી પાડ્યા છે. વડોદરા જિલ્લા LCBને મળેલ બાતમીના આધારે પોતાના સ્ટાફ સાથે વાઘોડિયાના માણેકપુર નર્મદા કેનલ પર વોચ ગોઠવી હતી, ત્યારે બાતમી મુજબની ક્રુઝર કાર બોડેલીથી વાઘોડિયા તરફ આવતી હતી, જેને પોલીસે અટકાવી પૂછપરછ કરતા સંતોષકારક જવાબ ન મળતા કારમાં તપાસ કરાઈ હતી. તપાસ દરમિયાન વિદેશી દારૂની 216 નંગ બોટલો ગાડીમાંથી મળી આવી હતી, જેથી ચાલકની પૂછપરછ કરાતા છોટાઉદેપુરના કવાડ તાલુકાના ડુંગરપુરમાં રહેતો લાલુ રાઠવા તેમજ અતુલ કિશન રાઠવા હોવાનું બહાર આવ્યું હતું. આ બંને ઇસમો વગર પાસ પરમિટ વિના વિદેશી દારૂની હેરાફેરી કરતા હોય તેથી તેઓની ક્રુઝર કાર GJ17AH 87-08 સાથે વાઘોડિયા પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા ને આ બંને ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી. બજરંગ શર્માનો રિપોર્ટ, વાઘોડિયા.